નમસ્કાર, જેડએસ ટીવી સુપર ફાસ્ટ સમાચારોમાં આપનું સ્વાગત છે. હું છું સંજય રાવલ. અમદાવાદના ઘાટલોડિયા ખાતે સંગીત થેરોપી દ્વારા દિવ્યાંગ બાળકોમાં હર્ષ અને હિંમત પરોવવા માટેનું અનેરું આયોજન કરવામાં આવ્યું હતું. વડાલી શહેરમાં વહેલી સવારે વરસાદી માહોલ જામ્યો હતો. 8 મીમી વરસાદ નોંધાયો. અંબાજી પોલીસ દ્વારા અંબાજીમાં ફ્રૂટ માર્ચ યોજાઈ. આવનારી રથયાત્રા નિમિત્તે અંબાજીમાં પોલીસ દ્વારા ફ્રૂટ માર્ચ યોજાઈ. વલસાડના છીપવાડ જગન્નાથ મંદિરની બાજુમાં ડ્રેનેજ લાઇનના પાણી રસ્તા ઉપર ફરી વળ્યા. પાલિકાના ઇજનેરે મુલાકાત લીધી. આમોદ તાલુકાના માતર ગામની વૃદ્ધ મહિલાને બાઇક ઉપર લિફ્ટ આપ્યા બાદ ધોળા દિવસે સોનાની કડી થતા રોકડાની લૂંટ. દ્વારકા જિલ્લા પોલીસનું મોટું ઓપરેશન. ઓખામંડળની જાણીતી બિચ્છુ ગેંગને ગુજ સીટોના કાયદા તરે ઝડપી પાડ્યા. ધાગંધાના ચુલી ગામે સ્કૂલમાં બાસ્કેટબોલ અને વોલીબોલ ગ્રાઉન્ડનું લોકાર્પણ. અમદાવાદ ખાતે યોજાનાર રથયાત્રા રૂટનું ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા કરાયું નિરીક્ષણ. જમાલપુર ખાતે મુસ્લિમ બિરાદરો દ્વારા સ્વાગત કરાયું. કોમી એકતાનો જોવા મળ્યો નજારો. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના કાટવાડ દરપુર પાસે આવેલ એશિયન ગેનિટો ઇન્ડિયન લિમિટેડ કંપની દ્વારા તાલુકામાં આવેલા શાળાઓ સહિત જિલ્લાની સરહદે આવેલી શાળાઓમાં અભ્યાસ કરતા બાળકોને ચોપરાનું વિતરણ કરવામાં આવ્યું. વૈજ્ઞાનિકોએ બનાવ્યો રોબોટ ફ્રેશ જે અપાવશે પ્લાસ્ટિક પોલ્યુશનથી છુટકારો. ભારત સામે ઇંગ્લેન્ડની ટેસ્ટ ટીમની જાહેરાત. બીજેપી સાથે ફોર્મ્યુલા પર સરકાર બનાવવાની તૈયારી. સિદ્ધેને મળી શકે છે પદ. વાઘ પર હાથ ફેરવવું પડ્યું મોગું. પિંજરાની અંદરથી જ લઈ લીધો જીવ. સંજુ સેમસનને ટીમમાં જગ્યા ન આપવા પર ગુસ્સે થયા ફેન્સ. રિક્ષા ડ્રાઈવરનો દીકરો ધોરણ 12માં લાવ્યો એટલા માર્ક્સ જેને જોઈને તમે પણ ચોંકી જશો. વિદેશી રોકાણકારોને પ્રસન્ન નથી આવી રહ્યું ભારતીય શેર બજાર. જૂનમાં 4600 કરોડ ઉપડ્યા. જેતપુરમાં આજે સમસ્ત લુહાર સમાજ દ્વારા મામલતદારને આવેદનપત્ર અપાયું. ગાંધીનગર જિલ્લાના માનસા અને કલોલ તાલુકાના 350 જેટલા જીઆઈડીસી યુવાનોનો 7 દિવસનો તાલીમ કેમ્પ યોજાયો હતો. તેની પૂર્ણાહુતિ આજે આસુદેવ મહાદેવના પટાગણમાં કરવામાં આવી હતી. ચોટીલાની રુદ્રભૂમિ પાર્ક સોસાયટીના રહીશો દ્વારા પાણી માટે નગરપાલિકામાં રજૂઆત કરાઈ. તો આ સાથે સુપર ફાસ્ટ સમાચાર અહીં સમાપ્ત કરીશું. અન્ય સમાચારો વિસ્તારથી જોવા માટે જોતા રહો ZS TV.